જાણીતા કથાકાર મોરારી બાપુ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વિડીયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠ્યો હતો. આ વિવાદને સામવા મોરારી બાપુ માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભાજપના સાંસદ પૂનમ માડમે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. હું જે બોલ્યો છું એનાથી ઘણા લોકોને, ઘણા ભાઈઓને, બહેનોને, યુવાનોને જેને જેને પીડા થઈ છે એની મેં જાહેરમાં વ્યાસપીઠ ઉપરથી માફી માંગી છે. અને હું દ્વારકા તો અવારનવાર આવતો જ છું, આપ જાણો છો, અને મારે આવવું પણ હતું, પણ આપણા સમાજની એકતા ન તૂટે અને સંવાદ સચવાઈ રહે મારે કારણે ક્યાંય સમાજ વિભક્ત ન થાય અને આપણા સનાતન ધર્મને કંઈ પહેલું ન થાય એટલા માટે ઠાકોરજીના દર્શને આવ્યો છું અને દર્શનનો લાભ મળ્યો, આશીર્વાદ મળ્યો. આપ સૌના સદભાવ માટે ખૂબ ખૂબ મારી શુભકામના. આજે મોરારી બાપુએ એ જે માંગણી હતી, એ લાગણી હતી, બે દિવસ પહેલાં મેં ટેલિફોન દ્વારા પણ આ વાત એમને પહોંચાડી હતી કે હવે તમારે જલ્દીથી જલ્દી આવવું પડે. એટલે એમણે કીધું કે તમે કયો ત્યારે હું આવું. માત્ર મને ઉંમરને લીધે આ કોરોના પરિસ્થિતિમાં કેટલી અનુમતિ મળે એ વાત મને ખ્યાલ નથી. એટલે કલેક્ટરશ્રી સાથે વાત કરી અને ખાસ કિસ્સામાં એક અનુમતિ દેવડાવી આજે એમને આપણા ઠાકુરજીના, ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને પોતે પોતાનું શીશ દ્વારકાધીશના ચરણોમાં નમાવી અને એમની પાસેથી ક્ષમાયાચના માંગી. એના આપણે સૌ પણ સાક્ષી બહેના. એટલે જે માંગણી સમગ્ર વિસ્તારની, કૃષ્ણ વંશની, બધા જ કૃષ્ણ ભક્તોની હતી, એ માંગણીને હું માનું છું કે આજે વાચા મળી છે. વાત બધાની આ જ હતી કે અમારી પાસે માફી ના માંગો, અમને કાંઈ ના કહો, વ્યાસપીઠ પરથી માફી ના માંગો, તમે માત્ર અહીંયા મંદિરે આવી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, જેમના વિશે તમારાથી બોલાઈ ગયું છે, એમના જ ચરણોમાં આવી અને તમે અહીંયા સમાયાચના માંગો, એવી બધાની એક લાગણી હતી. અને મને લાગે છે કે આજે એ લાગણીને વાચા મળી છે અને મોરારી બાપુએ અહીંયા આવી અને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે.